નિશા તું આટલી વહેલી કેમ ઉઠી ગઈ? મારે ઓનલાઈન ક્લાસ હતા ને એટલા માટે મારે વહેલું ઉઠવું પડી. ગ્રેટ. પ્રિયંકા હું બહાર જાઉં છું, તું ગ્રીન ટી લઈને બહાર આવજો. ઓકે. વાવ, હવે તો શોક પણ અહીંયા જ છે. હવે બધાની સામે શરૂ થશે માસીનો ડાન્સ. અરે ખુજલી ડાન્સ. યસ. ખબર નહીં રસોડામાં હું કરે છે. આ હવારની ચા બપોર જમવાના ટાઈમે ન લાવે તો હારું. ટીલી. ના ના માસી, હમણાં જ આવી જશે, બસ 2 મિનિટમાં. ઓહો, બાવળ ને કઈ ફૂલ આવી ગયા ને. તું એનું ઉપરાણું લેતી કે દીની થઈ ગઈ હે? અટાણ લગી તો બે જણીને આમ આંખમાંથી અંગારા વરસતા હતા હે. શબ્દોના શ્રાપ લાગતા હતા ને આમ અચાનક મધમાખી પતંગિયું કાં થઈ ગયું? હમ, આમની સામે તો સારું કે ખરાબ કઈ જ ના બોલાય. આમની સામે તો રહેવાય જ નહીં. શુભ, મારે એક મેસેજ કરવાનો છે, એ કરી દો પહેલા. એ ચા બનાવોસ કે ચાની ખેતી કરોસ? શુભ. થેન્ક્સ. મહારાણી, મારા હાટું ચા બનાવવા મૂકી છે કે પછી ચા બનાવી જ નથી? હરી હરી. ચા બનાવી છે. તો હું રસોડામાં જઈને લઈ આવું કે તારે લઈ આવવાની છે? હા. એ સૂપ, તારે કોઈ જોશી આયરે ઓળખાણ છે? કેમ માસી? આ પ્રિયંકા હાટુ અંદર ચા લેવા જવાનું મુહૂર્ત કઢાવું તું મારે. હું જાઉં છું. બહુ આળસુ છે હો. હું આ માસીને કઈ થતું કેમ નથી? મને શું ખબર, આ તારો પાવડર જ કઈ કામનો નથી. બીજી વાર આપણો પ્લાન ફેલ થઈ ગયો. આ તારો પાવડર છે કેવો? મને શું ખબર પાવડર કેવો છે ને કેવો નહીં. તારા હાથ ઉપર તો અસર થઈ હતી ને? હા, પણ મને લાગે છે કે આ પાવડરની અસર છે ને એમની સ્કિન પર નહીં થઈ હોય. એવું થોડું હોય યાર. અરે મેં મારી સગી આંખી જે જોયું છે ને એવું તને કહું છું. આપણે આખી સાડીમાં પાવડર નાખ્યો હતો. તેમને કોઈ જ અસર નથી. અત્યારે શાંતિથી બેઠા બેઠા વાતો કરે છે. માસી, મેં તો તમને જે કંઈ પણ બોલ્યો ને એના માટે હું તમારી માફી માંગું છું. લેવા દે બેટા. તું માફી માંગવા બેસ ને તો આ ઘરમાં તો આખો દી એટલું બધું બને છે ને કે બધાય કામ મૂકીને હવારથી હાંજ લગી માફી માંગીશ ને તો માફી જ માંગ માંગ કરીશ. માસી, શું આ પકડ તો. કેમ માસી, શું થયું? પકડ તો જરાક. મને અચાનક ખંજવાળ આવે છે. અચાનક શું થઈ ગયું? ખબર નહીં બેટા, મને બહુ ખંજવાળ આવે છે. મને કીડીઓ ચડતી હોય એવું લાગે છે. માસી, કીડીઓ ક્યાં છે? ક્યાંય નથી.
ખબર નહીં પણ મને કીડીઓ બહુ ચટકા ભરે છે. તો પછી માસીને આટલી બધી ખંજવાળ કેમ આવે છે? ખબર નહીં બેટા પણ મને બહુ કીડીઓ ચટકતી હોય ને એવું લાગે છે. સૂપ કઈ કરો ને મને બહુ ખંજાળ આવે છે. પણ અચાનક ખંજવાળ કઈ રીતે શરૂ થઈ ગઈ? ઓ ભગવાન, માસી મને બહુ જ ખંજવાળ આવે છે. માસી હું તમને કઈ હેલ્પ કરું? એક કામ કર, મને ખંજાળી દે. ખંજાળ હો બહુ ગરમી છે ને માસી તમારા મગજમાં? આ પાણી તમને અને તમારા મગજને બંનેને ઠંડુ કરી નાખશે. મને લાગે છે મારે હવે નાવું જ પડશે. ઓ નો, હમણાં જ નિશા બાથરૂમમાં ગઈ છે. માસી જશે તો ગડબડ થઈ જશે. મારે માસીને રોકવા પડશે. માસી હું તમને છે ને ગરમ પાણી કરી આપું છું. ના ના રેવા દે, હવારે બે બાલ્ટી ગરમ પાણી કર્યું હતું ને એમાંથી હું એક જ બાલ્ટી થી નાહી છું. હું એક બાલ્ટી ગરમ પાણીમાં નાહી લઈશ. માસી તમે બેસો, હું તમને મલમ લગાવી આપું. અરે પણ મને આખા ડીલે ખંજાળ આવે છે. તું આખા ડીલે મલમ થોડી લગાડીશ? પણ માસી. પ્રિયંકા, એમને જવું હોય તો જવા દે. કદાચ નાયા પછી એમને ખંજવાળ મટી છે. હા મને નાહી લેવા દો પૈસા. આવું કઈ રીતે બની શકે? માસીને અચાનક ખંજવાળ કેમ શરૂ થઈ ગઈ? મને લાગે છે કે માસી જાત જાતના આયુર્વેદિક ઉપચાર કરે છે ને એની જ કોઈ આડઅસર હશે. એક તો બીમારીનો સમયગાળો ચાલે છે ને ઉપરથી કોઈ નવો પ્રોબ્લેમ ઊભો ના થાય ને તો સારું. શું થયું? ના એટલે કે તમે અચાનક ટેન્શનમાં આવી ગયા ને એટલે મેં તમને પૂછ્યું કે ઓફિસમાં કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? આજ સવારથી આ ચોથી વાર ઓટીપી આવ્યો છે મારો. મેં કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું જ નથી તો પછી ઓટીપી કઈ રીતે આવી શકે? નક્કી કોઈ મારા કાર્ડની ઇન્ફોર્મેશન યુઝ કરી રહ્યું છે. મારે અત્યારે જ બેંક જવું પડશે. હવે તો માસીને જ ખબર હોય ને. હા માસી, પ્રિયંકા
તમે લોકો માસીનું ધ્યાન રાખજો. અત્યારે મારે બેંકમાં જવું પડે એમ છે. હું થોડી વારમાં પાછો આવું છું. ડોન્ટ વરી, તમે ચિંતા કર્યા વગર જાઓ. અમે લોકો માસીનું બરાબર ધ્યાન રાખીશું. માસી, મેં એટલે જ તમને કહ્યું હતું કે હું તમને ગરમ પાણી કરી આપું.